सामाजिक प्रवृत्तियों ने नष्ट नाबूद करवामां आवे ते मारी प्राथमिकता रहेशे। अने ते सिवाय जे त्रासवादना जे मुद्दा छे अहमदाबाद शहर में आप जाणो छो के 2008 में बॉम्ब ब्लास्ट थयेला अने घणे लोकोए जान गुमावेली, तो आवा बनावो ना बने अने आवा बनावो अटकाई देवामां आवे अने ए प्रमाणे त्रासवाद उपर संपूर्ण रीते नियंत्रण लेवामां आवे। एमां जे नास्ता फरता आरोपीओ वगैरह छे आवा किस्साओमां एने पकड़ी पाड़वामां आवे अने आ प्रकारनी असामाजिक प्रवृत्ति कोईपण रीते चाले नहीं ते मारी तमाम जे छे प्राथमिकता रहेशे। अने ते उपरांत जे डाउन ट्रोडन छे, जे महिलाओ छे, बालको छे अने जे लोको फरियाद करवा मांगे छे अने जेने तकलीफो छे एनी फरियाद सहजताथी लई लेवामां आवे अने एमने जे तकलीफो छे एना निराकरण करवामां आवे ते पण मारी प्राथमिकता रहेशे। એટલે આવી પડકારોને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ જે છે એ સક્ષમ છે। આપે જોયું છે કે એટીએસ ખૂબ સારી કામગીરી જે છે એ કરી રહી છે અને આ જે મૂવમેન્ટ છે એની માહિતી પણ મળી ગઈ હતી અને એની અંદર પણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। અને ખાસ કરીને હાલમાં જે કોરોનાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પણ પોલીસને કામ જે છે એ કરવાનું છે અને એ કામ સારી રીતે કરે અને એમાં પણ કોઈ તકલીફ ના પડે અને સોશિયલ ડિસ્ટન્સ જે છે એ મેન્ટેન થાય અને લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવે, માસ્ક જે છે એનું સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અને સ્પીટિંગ વગેરે છે એના ઉપર વધુમાં વધુ કેસીસ કરવામાં આવે અને આખા રાજ્યમાં અલ્ટિમેટલી આ બધી કાર્યવાહી કર્યા પછી કોરોનાની પરિસ્થિતિ જે છે એકદમ સુધારા ઉપર આવી જાય તે પણ જે છે એ પ્રાયોરિટી રહેશે। સાયબર ક્રાઇમને લઈને સાયબર ક્રાઇમ જે છે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ સિટીમાં સાયબર ક્રાઇમ સેલ જે છે એ ખૂબ સક્ષમ છે, જે સ્ટેટ લેવલનું પણ કામ કરે છે। તે સિવાય અમુક રેન્જીસમાં નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવેલા છે। પહેલાં એ સેલના સ્વરૂપમાં હતા, પછી પોલીસ સ્ટેશન ખોલી દેવામાં આવેલ છે અને પૂરતા પ્રમાણમાં ત્યાં સંખ્યાબળ પણ આપવામાં આવેલ છે। એટલે હવે જે આવી કમ્પ્લેન્ટો આવે છે તેના ઉપર નિરાકરણ કરવામાં આવે, તેમાં ખાસ કરીને આઈઆરયુ યુનિટ મારફતે જે લોકોના પૈસા જાય છે એ તાત્કાલિક અગર પોલીસને સાયબર ક્રાઇમ સેલને જાણ કરે તો એમની રિકવરી જે છે ત્વરિત રીતે એ થઈ જાય અને એ પ્રકારે જે સાયબર ક્રાઇમ જે બને છે એ સાયબર ક્રાઇમ તાત્કાલિક પકડી પાડવામાં આવે તે રીતની કાર્યવાહી પણ જે છે અમે હાથ ધરી રહ્યા છીએ। અને અમદાવાદ સિટીમાં જે સાયબર ક્રાઇમ સેલ છે તેને અમે વધારે સક્ષમ બનાવ્યા છે, ત્યાં વધારે ઇન્સ્પેક્ટરો પણ મૂકવામાં આવેલા છે અને તે ઉપરાંત છેલ્લા થોડા દિવસોમાં અમુક જે અરજીઓ વગેરે હતી તેમાં ઘણા બધા ગુનાઓ પણ દાખલ કરવામાં આવેલ છે। એટલે આવા ગુનેગારોને ગુનાહિત પ્રવૃત્તિમાં આપણે આવરી લીધા છે અને તેના વિરુદ્ધ જે છે સાયબર ક્રાઇમ વિરુદ્ધ પર અમારી સતત જે છે લડત જે છે એ ચાલુ છે અને એના ઉપર પણ અમે સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લેવાના છીએ।